ભરૂચમાં કોરોનાની કારમુખી લહેરે લોકોમાં બિહામણું ખોફ પેદા કરતું જોવા મળી રહ્યું છે। ભરૂચ શહેર જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર નહીં મળતા કોરોના દર્દીના સગા વલખા મારી લોકો લાચાર બનવા મજબૂર થયા છે, જેને પગલે મૃત્યુઆંક પણ વધવા પામ્યો છે। જિલ્લામાં કોરોના મહામારીને લઈને સ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે। જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ કોવિડ સ્મશાન અને વિવિધ કબ્રસ્તાનોમાં કોરોના પ્રોટોકોલ આધીન છેલ્લા 20માં 443થી વધુ લોકોના અંતિમ ક્રિયા કોવિડ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા છે। સ્વજનોના કરુણ આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હૃદય કંપાવી નાખે તેવી કરુણતા સર્જાય છે। લોકોની આંખોમાંથી આંસુ સરી પડે છે। રોજે રોજ કોરોનાથી મૃત્યુ પામવાની સંખ્યામાં અધત વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે ઘણીવાર મૃતદેહોની લાંબી કતારો અને વેટિંગ લોકોના હૃદય કંપાવી નાખ્યા હતા। વહીવટી તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। સમયસર કોરોના પોઝિટિવ દર્દીને સારવાર નહીં મળવાને કારણે આખરે જીવ ગુમાવવાનો વખત આવે છે। સ્મશાનમાં આજે 12 વાગ્યા સુધીમાં 25 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા છે। કોવિડ સ્મશાન ગૃહે અંદાજો લગાવવો મુશ્કેલ પડ્યો છે। કોવિડ સ્મશાન ખાતે સવાર પડતા જ મૃતદેહોની લાઈનો લાગે છે। દરરોજની સરેરાશ 30-35 મૃતદેહોના કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, જે દર્શાવી રહ્યું છે કે વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।